ઓફ વડોદરા। ઉપલેટામાં રેલવેની ઈ ટિકિટની બ્લેકમેલિંગ થતી હોવાની માહિતી મળતા રેલવે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓના ઈ સૂત્રો દ્વારા ઉપલેટાના જકરિયા મસ્જિદ પાસે આવેલ શહેર અઝીમ ઓનલાઈન શોપ પાસે ઇમરાન બસીર કાજલિયાવાલા નામનો બહારનો વ્યક્તિ અઝીમ ઓનલાઈન શોપ ચલાવતો હોય ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કોમ્પ્યુટર ચેક કરતા જાણવા મળ્યું હતું કે તે વ્યક્તિ તેના વ્યક્તિગત વપરાશકર્તા આઈડીમાંથી રેલવે ઈ ટિકિટ કાઢીને વ્યક્તિ દીઠ રેલ ટિકિટની મૂળ કિંમત ઉપરાંત કમિશન તરીકે રૂપિયા 100 વધુ લઈ જરૂરિયાતમંદ ગ્રાહકોને ટિકિટ વેચવાના વ્યવસાય કરતો હોય, જેમાંથી કુલ એક નંગ લાઈવ ટિકિટ જેમની કિંમત 1381 છે અને 26 નંગ વપરાયેલી ઈ ટિકિટ જેની કિંમત 1,03,965 છે અને કુલ કિંમત 1,05,346.8 છે અને સાથે જ એક નંબર પર નંબર લાઈવ ઈ ટિકિટ કિંમત 1381, બે નંબર વપરાયેલી ટિકિટ 26 નંગ જેની કિંમત કુલ 1,03,965 રૂપિયા, તેમજ એક સેમસંગ મોબાઈલ ફોન કિંમત રૂપિયા 10,000, તેમજ એનજી ઢેલ વપરાયેલ કંપનીની મોનિટર સીપીયુ જેની કિંમત 15,000, તેમજ A4 સાઇઝ પેપર આઈડી અને પાસવર્ડ સહિતની મુદ્દામાલ કબજે કરી ઇમરાનની અટકાયત કરી રેલવે પ્રોટેક્શન ફોર્સ પોસ્ટબંદરને સોંપવામાં આવેલ છે, જેની વિરુદ્ધ રેલવે એક્ટ હેઠળ ગુનો નોંધી કોર્ટમાં રજૂ કરતા જેલ હવાલે મોકલી આપવામાં આવ્યો છે। હાલ પોલીસ વધુ તપાસ પોરબંદર રેલવે પોલીસ ચલાવી રહી છે। તારીખ 14/6/22 ના રોજ આરપીએફ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર દ્વારા એમને મળેલ સોર્સ ઇન્ફોર્મેશનના ઉપર ઉપલેટા શહેરમાં આવેલ અઝીમ ઓનલાઈન બુક સ્ટોર થી રેલવેના ઈ ટિકિટિંગ ના અવૈધ વેપારની બાબત રેડ કરવામાં આવેલ હતી। આરપીએફ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એમના પ્રોપરાઇટર ઇમરાન કાજલિયાના કબજેથી 27 પ્રશ્ન યુઝર આઈડીથી બનાવેલ અવૈધ ટિકિટો જપ્ત કરેલ હતી, જેમની કિંમત 1,15,000। એમને આગળની કાર્યવાહી બાબત પોરબંદર આરપીએફમાં સોંપવામાં આવેલ હતા, જેને 15 તારીખે રેલવે કોર્ટ રાજકોટમાં રજૂ કરતા એમને જેલમાં મોકલી આપેલ છે।